ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। गजेंद्र हाथी नो पग कार रूपी मगरे पकड़ो छे। गजेंद्र विहार करी रह्यो छे, एमनी हाथणीओ साथे एमना बच्चाओ साथे जळ क्रीडा करे छे। पण जारे मगर पग पकड़े छे ત્યારે ગજેન્દ્ર નિરાધાર થઈ ગયો છે। સૌ તેને છોડીને ચાલ્યા જાય છે। તેને ખાતરી થઈ ગઈ કે હવે મારું કોઈ નથી। જીવ અતિશય તરફડે છે, વ્યાકુળ થાય છે, ત્યારે તે પરમાત્માને પોકારે છે। રોજ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાનો છે। ડોસો માંડો પડે છે, થોડા દિવસ વધારે માંડો રહે છે, તો સૌ બોલ્યા વગર એવું ઈચ્છશે કે આ મરી જાય તો સારું। ઘરના લોકોને બહુ સેવા કરવી પડે છે તો કંટાળો આવે છે। જેના માટે પૈસાનું પાણી કરીએ છીએ તે ઈચ્છે છે કે હવે જલ્દી આ જાય તો સારું। આ પરિસ્થિતિ આજે સૌની છે। કોઈ બોલતું નથી, એનો અર્થ એવો નથી કે આવું થતું નથી। જીવ મૃત્યુ પથારીમાં એકલો છે ત્યારે તેની દશા ગજેન્દ્ર જેવી થાય છે। અંતકાળમાં જીવને જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કામમાં આવતું નથી। તે વખતે શરીર એટલું બગડેલું હોય છે કે કાંઈ થઈ શકતું નથી। મનુષ્ય ગભરાય છે, મેં કાંઈ તૈયારી કરી નથી, હવે મારું શું થશે। જ્યાં ગયા પછી પાછું આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે, પણ જ્યાં ગયા પછી પાછું આવવાનું જ નથી તેવી મોટી મુસાફરીની કોઈ અગાઉથી તૈયારી કરતું નથી। પરમાત્માને રાજી કરે તો બેડો પાર છે। આ તો ગજરાજ પશુ છે, પશુ હોવા છતાં પરમાત્માને તે પોકારે છે। ત્યારે મૃત્યુ પથારી ઉપર પડેલો મનુષ્ય હાય હાય કરે છે। હાય હાય કરવાથી હવે શું વળવાનું? અંતકાળમાં હરી લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ પેલી હાય હાય કરવાનું છોડી દઈએ, હરી હરી કરવાની ટેવ પાડીએ। જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે। શરીર બગડ્યા પછી કાંઈ નહીં થઈ શકે। ગજેન્દ્ર એકલો પડ્યો ત્યારે તેને ખાતરી થઈ કે ઈશ્વર વિના મારું કોઈ નથી। ઈશ્વરના આધાર વિનાનો જીવ નિરાધાર છે। સર્વ છોડીને ચાલ્યા ગયા છે। જે બધાને માટે આખી જિંદગી ભોગ આપ્યો તે સર્વ છોડીને ચાલ્યા જાય છે। અંતકાળે જીવને ખાતરી થાય છે કે પરમાત્મા વિના મારું કોઈ નથી। અંતકાળે જીવ પસ્તાય છે, એનું હૈયું બળતવા લાગે છે। અત્યારે જો હાય હાય ન કરવું હોય તો આજથી હરી હરી કરવાની ટેવ પાડીએ। આજથી શ્રી હરિનું સ્મરણ કરીએ તો અંતકાળે શ્રી હરિ યાદ આવશે। કાળ પગને પકડે છે તે ભૂલવા જેવું નથી। પગની શક્તિ ઓછી થાય ત્યારે માંડવું કે હવે મરવાના થયા છીએ। બહુ અકળાયો ત્યારે ગજેન્દ્ર સ્તુતિ કરવા લાગ્યો। પૂર્વજન્મમાં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે। વિચાર કરીએ એણે કેટલા જપ કર્યા હશે। જેના સંસ્કાર અતિ દૃઢ હોય તે ભૂલાતું નથી। પશુ યોનિમાં તો અજ્ઞાન હોય છે, તેમ છતાં તેને પૂર્વજન્મનો મંત્ર યાદ આવે છે। તેથી સિદ્ધિ થાય છે કે તેણે પૂર્વજન્મમાં ખૂબ જપ કર્યા છે, તેથી તેના સંસ્કાર મનમાં દૃઢ થયેલા છે। તેથી પૂર્વજન્મમાં જે મહામંત્રનો જપ કરેલો તે તેને અત્યારે યાદ આવે છે। ગજેન્દ્રે સ્તુતિ કરી છે, તેનો મોટો મહિમા છે, એને ગજેન્દ્ર મોક્ષ સ્તુતિ કહે છે। સંસારી લોકોએ આ ગજેન્દ્રની જેમ નિત્ય સ્તુતિ કરવી જોઈએ તો અજ્ઞાનનો નાશ થાય અને છેવટે મરણ સુધરે। કાળ મને પકડવા આવ્યો છે, નાથ હું તમારે શરણે આવ્યો છું। જીવ જ્યારે ચારે બાજુથી નિરાધાર બને છે ત્યારે પૂર્વજન્મના સંસ્કારોથી સત્કર્મોથી તે પ્રભુને શરણે જાય છે।
ભિન્ન ભિન્ન રૂપોમાં નાટક કરવાવાળા અભિનેતાના વાસ્તવિક સ્વરૂપને જે પ્રકારે સાધારણ દર્શક નથી જાણતો, તે પ્રકારે સત્વપ્રધાન દેવતા અથવા ઋષિ પણ જેના સ્વરૂપને નથી જાણતા, તો પછી બીજા સાધારણ જીવ તો તમને કેવી રીતે જાણી શકે, અથવા તો તે તમારું વર્ણન કેમ કરી શકે? એવા દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ, મારી રક્ષા કરો. ગજેન્દ્ર સ્તુતિ થઈ રહી છે, કહે છે, મારા જેવા શરણાગત પશુતુલ્ય અવિદ્યાગ્રસ્ત જીવની અવિદ્યારૂપ ફાંસીને સદાને માટે પૂર્ણ રૂપથી કાપી નાખવાવાળા, અત્યંત દયાળુ તેમજ દયા કરવામાં કોઈ પણ દિવસ આળસ ન કરવાવાળા નિત્ય મુક્ત પ્રભુને હું વંદન કરું છું. તમારા અંશથી સર્વ જીવોના મનમાં તમે અંતર્યામી રૂપથી પ્રગટ રહો છો. સર્વના નિયંતા અને અનંત એવા તમે પરમાત્માને હું વંદન કરું છું. હરિ ઓમ.